अधिकोष केंद्रीय इन्हीं बात करवाने चाहिए आपने। अधिकोष केंद्रीय सजीव अधिकोष केंद्रीय कौन के भाई मैंने से काले किधर तू बराबर ने अधिकोष केंद्रीय नहीं आपने बात करी तो ये मां केनो केनो समावेश था ही तो के एक तो छे PPLO अच्छी छे बैक्टीरिया अच्छी कौन छे नील हरित लेयर वेरी गुड नील हरित लेयर माइको प्लाज्मा बराबर आ બધા કેવા સજીવો છે આદિ કોષ કેન્દ્રી છે આદિ કોષ કેન્દ્રી એટલે એમાં કોષ કેન્દ્ર કેવું હોય તો કે કોષ કેન્દ્ર અલ્પવિકસિત એટલે કોષ કેન્દ્ર જેવું એમાં કાંઈ હોતું નથી આ સિવાય એમાં અંગિકાઓનો અભાવ હોય છે બરાબર છે પછી આપણે વાત કરવી છે તો કે ભાઈ બધા જ સજીવો હોય ને એમાં જનીન દ્રવ્ય તરીકે શું હોય તો કે ડીએનએ હોય આરએનએ હોય પણ જો બેક્ટેરિયાની આપણે વાત કરીએ બરાબર એટલે બધા જ સજીવો એટલે આપણે બધા હો પણ આ બધાય સજીવો એવા છે એમાં કોષ કેન્દ્રમાં આરએનએ જેવું અથવા ડીએનએ જેવું કંઈક બંધારણ જેને આપણે કાલે કીધું તો પ્લાઝમિડ જોવા મળે છે એ સ્પેશિયલી તમને બેક્ટેરિયામાં સ્પષ્ટ જોવા મળે છે ગોળાકાર ડીએનએ હોય છે બરાબર આજે 12માની બુક હોય ને એમાં જોઈ લેજો તમે જરા 11માં ચેપ્ટરમાં છે ગોળાકાર ડીએનએ મસ્ત હોય બરાબર એટલે આજે જરા જાવ એટલે જરા નજર માની લેવા મારી લેજો બરાબર છે ચલો તેને આકારના આધારે એને નામ આપવામાં આવ્યા છે ઓમ તો આદિ કોષ કેન્દ્રી છે એટલે એનું કોઈ સ્પેસિફિકેશન કાંઈ હોતું નથી એમાં અંગ કે એવું કાંઈ હોતું નથી એટલે શું કહ્યું તો કે એને એના આકારના આધારે નામ આપ્યા ગોળ આકાર હોય એટલે એને કીધા છે ગોલાણું બરાબર કોણ ગોલાણું હોય કોક્સ એટલે એનું આખું નામ છે ન્યુમો કોક્સ ન્યુમો કોક્સ એટલે બીજો કઈ નહીં હો ભાઈ ઓલો ન્યુમોનિયા કરાવે એ રોગ સમજાણો ચલો બીજો દંડ જેવો આકાર છે દંડાણ કોણ આવે બેસિલસ થોરી એન્જીસ એનું આખો નામ છે આ કયો બેક્ટેરિયો ખબર છે આ બેક્ટેરિયા નું ડીએનએ કાઢ્યું અને એને કપાસમાં સ્થળાંતરિત કર્યું એટલે બેસિલસ નો બી થુરિંજસ નો ટી અને કપાસ નો કપાસ એટલે બૈનું આપણું બીટી કપાસ રેડી ને એ બીટી કપાસ બીજું કઈ નથી ભાઈ આ બીટી કપાસ છે ને એ તમારું બેસિલસ થુરિંજિસ અને બેક કપાસનું મિશ્રણ કરેલ ડીએનએ કપાસ બેસિલસના બેક્ટેરિયાનું ડીએનએ કાઢી
જે ગોળાકાર છે એને કાઢી અને સીમા ટ્રાન્સફર કર્યો કપાસમાં એટલે નવીસ નવ બંધારણ ધરાવતું વનસ્પતિ ઉત્પન્ન થઈ કે જેના પર્ણને કીટકો ખાઈ શકતા નથી બેસિલસ જે હોય ને બેસિલસ આ બેક્ટેરિયો એમાં વિશિષ્ટ પ્રકારનું વિષ જોવા મળે પ્રોટોક્સિન નિષ્ક્રિય હોય પણ આ ઈ નિષ્ક્રિય પ્રોટોક્સિન હોય ને ઈ જ્યારે કપાસમાં આવે કપાસના પર્ણમાં આવે અને પછી ઈ જ્યારે ઈયળના પેટમાં જાય ઈયળ એક બટકું ભરે એટલે ઈયળના પેટમાં ઈ જવાનું ઈયળના પેટમાં જાય ને એટલે ન્યા પછી સક્રિય થાય ન્યા સક્રિય થાય એટલે શું થાય ભાઈ તો કે ઈયળ હોય ને એના આંતર માર્ગને છિદ્રિષ્ટ કરી નાખે ઈયળ મૃત્યુ પામી જાય તો ઈયળ કપાસના પર્ણને ખાઈ શકતી નથી એનું મેઇન કારણ છે આ બેસિલસ થુરિંજસ આ બીટી કપાસ બનાવ્યો છે કેના લીધે ખબર છે તો કે ઈ બનાવ્યો આપણે બાયોટેકનોલોજી બરાબર બાયોટેકનોલોજી ની મદદથી આપણે બનાવ્યો રેડી બીટી કપાસ ક્લિયર ચલો એનાથી આગળ આવીએ ભાઈ ચલો ગોલાણું દંડાણું પછી શું છે કોમા આકાર કોણ આવે એમાં વિપ્રિયો એ વિપ્રિયો નું આખું નામ શું છે ખબર છે વિપ્રિયો કોલેરી કે જેનાથી આપણને ચોમાસામાં કોલેરા થાય ચોમાસામાં વધુ જોવા મળે થાય ને કોલેરા ઝારા ઉલટી આયા વિબ્રિયો કોલેરી ભાઈ ચલો પછી કોણ છે સર્પ જેવો આકાર એટલે સર્પણ કોણ આવે સ્પાઇરેલિયા બરાબર આવી કે બધાય ચલો એને એના આકારના આધારે અલગ અલગ નામ આપ્યા છે અહીંયા મેં તમને આપ્યા છે ને એ બધા એના પૂરા નામ છે એમાં શોર્ટમાં આપેલા છે એવું જ છે ને જો આ ટૂંકમાં આપી દીધા ભાઈ આવું ટૂંકમાં ના રખાય ગો કાંઈક થોડુંક યાદ હોવું જોઈએ ચલો હવે વાત કરવાની છે કે એમાં એક કોષમાં તરલ આધારક દ્રવ્ય જોવા મળે છે આ બધા આદિ કોષ કેન્દ્રી જે સજીવ હોય ને એમાં તરલ આધારક દ્રવ્ય જોવા મળે છે તરલ આધારક દ્રવ્ય એટલે એવી રસધાની કે સંપૂર્ણ પાણીમય અને સંપૂર્ણ ઘન અવસ્થા હોતી નથી બરાબર અને ઈ જ બધાય એના કાર્ય કરશે ક્યાં કાર્ય કરશે ખબર છે ઉત્સર્જન સ્ત્રાવ શોષણ આ બધા કાર્ય કોણ કરે છે એના તરલ આધારક દ્રવ્ય પછી જો બેક્ટેરિયામાં આનુવંશિક ડીએનએ ઉપરાંત વધારાનું જોવા મળે છે શું જોવા મળે છે એ પ્લાઝ્મિડ આપણે દર્શાવી દીધું બરાબર છે પછી આગળ વાત કરીએ એનાથી તો કે કોષ કેન્દ્ર પટલ માત્ર સુકોષ કેન્દ્રી સજીવોમાં જોવા મળે છે અહીંયા આવું કાંઈ જોવા મળતો નથી અંગિકા જોવા મળતી નથી અંગિકા એટલે કઈ અંગિકા લાઇસોઝોમ રિબોઝોમ અંતઃકોષરસ જાળ કણાભ સૂત્ર ગોલગીકાય રસધાની બરાબર આવી એકેય પ્રકારની રચનાઓ રહી ગયું કઈ કઈ હા સૂક્ષ્મકાય આવે નતરે તમને કોષ દીવાલ આવી એકેય પ્રકારની અંગિકાઓ અહીંયા આદિકોષ કેન્દ્રીય સજીવમાં જોવા મળતી એટલે કે એવું બધું કઈ લખાય નહીં ખાલી એટલું જ લખવાનું અંગિકાઓનો અભાવ કઈ વાત જ નહીં કઈ લંબત નહીં ભાઈ બરોબર આ સિવાય એમાં વિશિષ્ટ રચના કોષરસ પટલમાંથી વિભાજિત થયેલ રચના જોવા મળે છે જેને આપણે શું કહીએ છીએ મેસોઝોમ્સ છે મેસોઝોમ્સ શું છે તો કે કોષરસ પટલનું અંદરની બાજુ વળેલું એક વિશિષ્ટ પ્રકારનું
સ્તર જોવા મળે છે એને શું કહેવાય મેસોઝોમ્સ ભાઈ મેસોઝોમ્સ એટલે બીજું કાઈ નહીં સાદી સિમ્પલ ભાષામાં કહીએ તો એક પ્રકારનું આવરણ બીજું કાઈ નહીં સમજાણું અંદરની બાજુ વળેલું હોય સમજાણું કઈ બાજુ વળેલું હોય અંદરની બાજુ એટલે કે કોષની અંદરની દિવાલમાં અંદરના સ્તરમાં એ જોવા મળશે રેડી ભાઈ આદિ કોષ કેન્દ્રી કાલે આની અડધી ચર્ચા આપણે કરી જ લીધી હતી લગભગ ડીએનએ ને પ્લાઝમિડ ની ડીએનએ કોને કહેવાય આરએનએ કોને કહેવાય એનો બધાનો ભેદ આપણે દર્શાવી દીધો તો બરોબર છે દાખલા તરીકે આ ડીએનએ છે બરોબર અને કો પ્લાઝમિડ હોય કે હોય ગોળાકાર જોવા મળે છે બરોબર ને પ્લાઝમિડ આપણો ગોળાકાર હોય પછી આની જે એક સૂત્રીય રચના જોવા મળે ભાઈ આવું હોય આ શું હોય તો કે ઈ આરએનએ હોય રેડી આરએનએ પાછા અલગ અલગ પ્રકારના હોય આરએનએ છે એ ત્રણ પ્રકારના હોય એમ આરએનએ હોય પછી ટીઆરએનએ હોય અને આર આરએનએ હોય રેડી આ એના પ્રકાર છે ઈ વિસ્તાર ચર્ચા આપણે બાદમાં ધોરણમાં કરવાની છે પણ અત્યારે કહી દીધું એટલે તમને મજા આવે ત્યારે કઈ નવીનતા ના લાગે બરોબર ફટાફટ જોઈ લ્યો 5 મિનિટ માલો ચાલો હવે કોષીય આવરણ વિશે ચર્ચા કરવાની છે આપણે બરોબર ત્રણ આવરણ જોવા મળે છે કોષની ફરતે ત્રણ પ્રકારના આવરણ જોવા મળે છે એટલે આપણે એમ કહી શકીએ એની દિવાલ આ હું લખ્યા તું અહીંયા ધ્યાન રાખ ને યાર હું તો કેમ ડાયરેક્ટ લખીને આમ જાય વિગી નાખતો હોય ધ્યાન રાખ ને ભાઈ સૌથી બહારનું સ્તર છે એ કેવું છે તો કે જાડુ છે અને એને કહેવામાં આવે છે ગ્લાયકો કેલિક્સ શું કહેવામાં આવે છે ગ્લાયકો કેલિક્સ આ ગ્લાયકો કેલિક્સ પછી જે સ્તર આવેલું હોય એને કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે કોષ દિવાલ અને પછી જે કોષ રસ પણ આ બધા છે ને એ બધા કેવો હોય ખબર છે પ્રાથમિક પ્રકારના હોય હો પહેલા સૌથી બહારનું સ્તર છે કેવું છે ગ્લાયકો કેલિક્સ પછી છે કોષ દિવાલ અને કોષ રસ પટલ હવે અમુક સજીવો છે ને એમાં આ જે ગ્લાયકો કેલિક્સ ની આપણે વાત કરી ગ્લાયકો કેલિક્સ આ ગ્લાયકો કેલિક્સ કેવું છે ખબર છે શિથિલ છે અને નરમ હોય શિથિલ હોય અને નરમ હોય અને અમુકમાં એ કેવું છે તો છે જાડુ અને મજબૂત આવરણ ધરાવે ગ્લાયકોકેલિક્સ અમુકમાં કેવું છે શિથિલ શિથિલ એટલે નરમ બરોબર અને અમુકમાં કેવું છે તો કે જાડુ અને મજબૂત આવરણ ધરાવે છે તો ત્યાં આ જે આપણું ગ્લાયકોકેલિક્સ છે એનું નામ ભરી જાય છે જે નાજુક છે એને કીધું છે શ્લેષ્મ સ્તર અને આને કીધું છે કેપ્સ્યુલ રેડી
બે સ્તર જોવા મળે છે શ્લેષ્મ સ્તર અને કેપ્સ્યુલ તરીકે આ ભાઈ ગ્લાયકોકેલિક્સ લઈ લો કોષ દીવાલ લઈ કે કોષ રસ પટલ લઈ લો એ ત્રણેયની આપણે વાત કરીએ તો એ શું કામ કરે છે તો કે રક્ષણનું કાર્ય કરે છે શેનું કાર્ય કરશે રક્ષણ કોષને મજબૂતી આપે ભાઈ મજબૂતીનું કાર્ય કરે આધારનું કાર્ય કરે આધાર આપશે રેડી હવે વિશિષ્ટ પ્રકારનું અભિરંજક બનાવ્યું હોય આ અભિરંજક બનાવવા માટે શેનો ઉપયોગ થાય કે વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયાની ઉપભેદાસ બરોબર છે એનો વિશિષ્ટ પ્રકારનું અભિરંજક બનાવ્યું જો કોઈ બેક્ટેરિયા છે આપણા બેક્ટેરિયા આ અભિરંજકને શોષી લે બેક્ટેરિયા અભિરંજક શોષી લે તો એને કહેવાય ગ્રામ પોઝિટિવ શું કહેવાય એને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને બીજું જો કોઈ બેક્ટેરિયા અભિરંજક શોષી ના શકે તો એને કહેવાય ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા બરાબર વિશિષ્ટ પ્રકારનો એક અભિરંજક પદાર્થ બનાવ્યો હોય હવે કોઈ બેક્ટેરિયો ઈ પદાર્થને શોષી લે તો એને શું કહેવાનો ગ્રામ પોઝિટિવ અને જો કોઈ ઈ ગ્રામને ઈ અભિરંજકને શોષી ના શકે તો એને કહેવાય ગ્રામ નેગેટિવ હવે આ અભિરંજક શેમાંથી બનાવ્યું ને એ હું તમને નીટમાં લખાવી દઈશ બરાબર ઈ અત્યારે જરૂરી નથી એટલે એને અત્યારે એમાં કઈ માથા કોઈ ના કરતા જો કોઈ બેક્ટેરિયા અભિરંજક શોષે તો એને કહેવાય હા અને જો કોઈ બેક્ટેરિયા અભિરંજક શોષી ના શકે તો એને કહેવામાં આવે છે ચલો આટલું આવડી ગયું હવે વિશિષ્ટ રચના એમાં કસાની આપણે વાત કરીએ કસા મેં તમને ખબર હોય તો આગળ દોરાવી લે બરાબર સમજાવેલી છે હવે આ આદિ કોષ કેન્દ્રી હોય ને એમાં કોષા છે ને બે સ્વરૂપે હોય પિલ્લી અને ફિમ્બરી સ્વરૂપે સેના સ્વરૂપે હોય પિલ્લી અને ફિમ્બરી સ્વરૂપે હવે આ પિલ્લી છે ને એ શું કરે ખબર છે ને તારકતા બક્ષે તરવા મને મદદ કરે પણ આ ફિમ્બરી શું કરે ખબર છે જો કોઈ બેક્ટેરિયા પાણીના પ્રવાહ સાથે વહન કરતા હોય પાણીના પ્રવાહ સાથે તરતા હોય પાણીના પ્રવાહ સાથે વહન કરતા હોય ત્યારે એ કાંઠા પર રહેલા પથ્થરો સાથે ચોટવા માટે જેનો ઉપયોગ કરે ને એ આ ફિમ્બરી સમજાણું દાખલા તરીકે ભાઈ અહીંથી એક આમ નદી જાય છે જોજો સમજાવી દો બરાબર અહીંથી જાય છે આ હાથને બેક્ટેરી સમજો અવડો બધો હવાય નહીં હોય આ તો ખાલી સમજવામાં તમને ગમે હા હાથી નહીં સમજી ચલો અહીંથી આમ જાય છે પાણીના પ્રવાહ સાથે જતા હોય હવામાં ના જતા હોય પછી એને અહીંયા ચોટવા માટે જેનો ઉપયોગ કરે ને એને કહેવાય એટલે આ નખ છે એને આપણે અત્યારે ફિમ્બરી કહી શકીએ આ કે આખો બેક્ટેરિયો સમજાણો પીલી અને રેડી ભાઈ એ શું કરે છે તો કે એને અંકુશ અને તલકાયમાંથી એક મોટી વિશિષ્ટ પ્રકારની સંરચના છે બરોબર છે જે કેવી હોય તો કે કસા જેવી હોય કસા શું છે એ મેં તમને આગળ સમજાવેલી હતી દોરીને દેખાડી લીધી હતી બરોબર ને કસા પણ બે સ્વરૂપે હોય કા કસા હોય અને કા પક્ષમાં હોય પક્ષમાં પણ દોરીને દેખાડ્યા હતા કસા પણ દોરીને દેખાડી હતી કસા અહીંયા આદિ કોષ કેન્દ્રી હોય એમાં બે સ્વરૂપે હોય પેલી અને નિરાયતે જોઈ લ્યો પછી પાછું ફટાફટ રિવિઝન કરાવો